દેશભરમાં બહુચર્ચિત બનેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની 288 બેઠક પર નિરસ મતદાન, 5 વાગ્યા સુધીમાં સરેરાશ 58% મતદાન. નિરસ મતદાન વચ્ચે પણ મહારાષ્ટ્રમાં એક્ઝિટ પોલ મુજબ ભાજપવાળી મહાયુતિની સરકાર બનાવવાની સંભાવના. મેટ્રિસ એજન્સી મુજબ 150-170 બેઠક પર મહાયુતિના ઉમેદવારો જીતી શકે. મહારાષ્ટ્રમાં મેટ્રિસ એજન્સી મુજબ મહાવિકાસ આઘાડીને 110-130 બેઠક મળવાની સંભાવના, જ્યારે અન્યને 8-10 બેઠક મળવાની સંભાવના. લોક પોલ એજન્સી મુજબ મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધન મહાયુતિની 115-128, જ્યારે મહાવિકાસ આઘાડીને 151-162 બેઠક મળવાની સંભાવના, જ્યારે અન્યને 8-10 બેઠક મળવાનો અંદાજ. ચાણક્ય સ્ટ્રેટેજી એજન્સીના એક્ઝિટ પોલ મુજબ મહારાષ્ટ્ર ફરી મહાયુતિની સરકાર બનશે. મહાયુતિની 152-160 બેઠક, જ્યારે મહાવિકાસ આઘાડીને 130-138 બેઠક મળવાનો અંદાજ. એક્ઝિટ પોલ એજન્સી પીપલ્સ પ્લસે મહારાષ્ટ્રમાં મહાયુતિની સર્વાધિક 175-195 બેઠકની સંભાવના વ્યક્ત કરી, જ્યારે મહાવિકાસ આઘાડીમાં 85-112 બેઠક જીતવાનો અંદાજ વ્યક્ત કર્યો. મહારાષ્ટ્ર મુખ્યમંત્રી એકનાથ શિંદે વિધાનસભા ચૂંટણીમાં પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. મતદાન બાદ કહ્યું, સ્પષ્ટ બહુમતી સાથે મહાયુતિની સરકાર બનશે. મહારાષ્ટ્રમાં મતદાન બાદ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે જીતનો દાવો કર્યો. કહ્યું, મહાયુતિ 175થી વધુ બેઠક જીતશે. સ્પષ્ટ બહુમતી સાથે અમે ફરી સત્તામાં આવીશું. મુંબઈમાં મતદાન બાદ ભાજપના નેતા કિરીટ સોમૈયાનું મોટું નિવેદન. કહ્યું, મુંબઈ પર બાંગ્લાદેશી રોહિંગ્યા મુસ્લિમોનું આક્રમણ છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાએ વધુમાં કહ્યું, વોટ જેહાદને હરાવવા મુંબઈના લોકોનું મતદાન, હમ એક હૈ તો સેફ હૈ. મહારાષ્ટ્રની ચૂંટણીમાં કેશકાંડ બાદ બિટકોઈનનો મુદ્દો ઉછળ્યો. ભાજપનો આરોપ, સુપ્રિયા સુલે અને નાના પટોલે બિટકોઈનના પૈસા ચૂંટણીમાં વાપરી રહ્યા છે. કર્ણાટકના ડેપ્યુટી સીએમ અને કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે મહારાષ્ટ્ર ચૂંટણીને લઈ નિવેદન આપ્યું. કહ્યું, મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી સત્તામાં આવશે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં બીજા ચરણની 38 બેઠક પર મતદાન સંપન્ન, 5 વાગ્યા સુધીમાં સરેરાશ 68% મતદાન નોંધાયું. એક્ઝિટ પોલ એજન્સી મેટ્રીઝ મુજબ ઝારખંડમાં સત્તા પરિવર્તન થઈ શકે. ઝારખંડમાં ભાજપને 42-47 બેઠક, તો વળી કોંગ્રેસ અને જીએમએમને 25-30 બેઠક, જ્યારે અન્યને 1-4 બેઠક મળવાનો અંદાજ. ઉત્તરપ્રદેશની 9 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીનું મતદાન થયું. અખિલેશ યાદવ અધિકારીઓને ધમકી આપી રહ્યા હતા. કહ્યું, ગેરરીતી કરનારની નોકરી, પેન્શન અને પીએફ બધું જ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહારાષ્ટ્ર ઝારખંડ ચૂંટણીમાં બીજેપીની જીતની આશા વ્યક્ત કરી. સીએમએ ઉંઝા સ્નેહમિલન સમારોહમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મહારાષ્ટ્ર ઝારખંડ ચૂંટણી ઋષિકેશ પટેલનું નિવેદન. કહ્યું, બંને રાજ્યોમાં ભાજપની જીત નિશ્ચિત. ભૂતકાળમાં ન મેળવી હોય તેટલી સીટ એનડીએને મળશે. મણિપુરના મુખ્યમંત્રી બિરેન સિંહે કહ્યું, તાજેતરની હિંસા માટે ચિદમ્બરમ જવાબદાર. જ્યારે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી હતા ત્યારે તેમણે મ્યાનમારના આતંકવાદી જૂથો સાથે સમજૂતી કરી હતી. ઉત્તરપ્રદેશના સંભલની જામા મસ્જિદ શ્રી હરિહર મંદિર હોવાનો દાવો. હિન્દુ પક્ષની અરજી બાદ મસ્જિદમાં સર્વે માટે કોર્ટનો આદેશ. મસ્જિદના સર્વેમાં એડવોકેટ કમિશનની ટીમ, પોલીસ, સ્થાનિક તંત્રના અધિકારીઓ હાજર. સર્વે દરમિયાન મસ્જિદની બહાર માહોલ તંગ બન્યો. મુસ્લિમ પક્ષે અરજદારને મસ્જિદમાં પ્રવેશતા રોક્યા. રાજનાથસિંહે વિયેન્ટિયાનમાં મલેશિયાના રક્ષામંત્રી મોહમ્મદ ખાલેદ સાથે પણ મુલાકાત કરી. બંને વચ્ચે અનેક આંતરરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ. રાજધાની દિલ્હીમાં પ્રદૂષણને ઓછું કરવા દિલ્હી સરકારનો મહત્વનો નિર્ણય. સરકારે 50% કર્મચારીને વર્ક ફ્રોમ હોમ કરવાનો નિર્ણય કર્યો. 50% સરકારી કર્મચારીઓ ઘરેથી કામ કરશે. દિલ્હીમાં પ્રદૂષણમાં સતત વધારો. 5મા દિવસે પણ એક્યુઆઈ 400 પાર. ભારે પ્રદૂષણને કારણે 79 ફ્લાઇટ રદ કરવામાં આવી, 6 ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ.
દિલ્હીમાં અત્યંત પ્રદૂષિત હવા વચ્ચે ગ્રેપ ફૂરના નિયમોનું પાલન કરાવવા પોલીસનું ચેકિંગ. દિલ્હી, યુપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ અને મહારાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ. રાજ્યમાં આવતીકાલથી ઠંડીનું જોર વધશે. ઉત્તર પૂર્વના પવનોને લીધે ઠંડીનું જોર વધશે. રાજ્યમાં 2-3 ડિગ્રી લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. અમદાવાદનું તાપમાન 17-18 ડિગ્રી રહેશે. આગામી દિવસોમાં અનેક જિલ્લામાં તાપમાન 15-16 ડિગ્રી રહેવાની શક્યતા. સૌરાષ્ટ્ર કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ખ્યાતિ હોસ્પિટલ કેસમાં તપાસનો ધમધમાટ. હિસાબોની તપાસ માટે સરકારે સીએની નિમણૂક કરી. પોલીસ તપાસમાં દર્દીની કાચી રસીદ, રિપોર્ટ મળી આવ્યા. આરોપી મિલિન પટેલ, રાહુલ જૈનના બેંક એકાઉન્ટ સીઝ કરાયા. પીએમજે યોજનામાં પોલમપોલ બાદ સરકાર કડક એસઓપી બનાવશે. આરોગ્ય વિભાગ પીએમજે માટે નવી એસઓપી બનાવશે. 4 પ્રકારના ઓપરેશન માટે એસઓપી જાહેર થશે. એસઓપીની કડક અમલવારી કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલની સૂચના. કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીએ સૂચના આપી. કોઈપણ હોસ્પિટલમાં ખોટી સારવાર ન થાય તેવી સૂચના. ખ્યાતિકાંડને લઈ ક્રાઇમબ્રાન્ચ એક્શનમાં. ખ્યાતિકાંડના આરોપીઓના ઘરે તપાસ કરાઈ. ક્રાઇમબ્રાન્ચે ડોક્યુમેન્ટ, લેપટોપ સહિતના દસ્તાવેજી પુરાવા જપ્ત કર્યા. ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ સહિતના આરોપી ફરાર. 11 નવેમ્બરે ચિરાગ રાજપૂતના પરિવારે ઘર છોડ્યું હતું. મીડિયા સામે નિવેદનો બાદ આરોપી ચિરાગ ફરાર. જામનગરની જીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન બંધ. આઈઆઈટીવી મશીન બંધ થતા દર્દીઓ હેરાન પરેશાન. દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા મજબૂર. જીજી હોસ્પિટલના અધ્યક્ષે મશીન બંધને લઈને નિવેદન આપ્યું. તેમણે કહ્યું, હાલ મશીનનું રિપેરિંગ ચાલુ છે. કાલથી આ મશીન શરૂ થાય તેવી સંભાવના. વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાના સ્નેહમિલનમાં બટેંગે તો કટેંગેનું નિવેદન કર્યું. કહ્યું, બટેંગે તો કટેંગે એ સામાન્ય બુદ્ધિની વાત. લાડવાની કિંમત હોય, ભૂક્કાની કિંમત ન હોય. ચૌધરી સમાજ લાડવા ખાવા માટે ટેવાય. આદિવાસી બાળકોની સ્કોલરશીપ પર કાપને લઈ કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીની પ્રતિક્રિયા. કહ્યું, ભાજપ સરકાર આદિવાસીઓનો લાભ બંધ કરવા માંગે છે. સરકારી નિયમ પ્રમાણે આદિવાસીને લાભો નથી મળતા. જૂનાગઢમાં તનસુખગીરી બાપુની સમાધિ પર જ સાધુ સંતો અને તનસુખગીરી બાપુના પરિવાર વચ્ચે બબાલ. વારસદારની નિમણૂંકને લઈ બબાલ થતા ગિરનારની આબરૂને શરમસાર કરતી ઘટના સામે આવી. જૂનાગઢના શકરિયા ટીબામાં ગિરનાર મંડળના સાધુઓની બેઠક મળી. બેઠકમાં મહેશગીરી બાપુ સામે સાધુઓએ મોરચો માંડ્યો. મહેશગીરી બાપુ સામે તનસુખગીરી બાપુ આઈસીયુમાં હતા ત્યારે સહી સિક્કા કરવા લીધા હોવાના આક્ષેપ. શંકરસિંહ વાઘેલા ફરી પાર્ટી બનાવશે. ફરી એક વખત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામના પક્ષની કરશે રચના. 22 ડિસેમ્બરે પાર્ટીની કરશે જાહેરાત. સમર્થકો સાથે બેઠકમાં કર્યો નિર્ણય. દાહોદમાં આશ્રમ શાળામાં ભરતી કૌભાંડના આરોપ બાદ એમએલએ ભૂગર્ભમાં. ધારાસભ્યના પિતાએ 17 લાખની માંગણીનો વિડીયો વાયરલ કર્યો. આદિજાતિ કમિશનર કચેરીના અધિકારીઓ આશ્રમ શાળાએ પહોંચ્યા. આશ્રમશાળામાં શિક્ષક ભરતી કૌભાંડને લઈ યુવરાજસિંહ જાડેજાએ દાહોદની મુલાકાત લઈ વહીવટદારને આવેદન આપ્યું. ઘટનાના વિડીયો ઓડિયો પુરાવા આપી કાર્યવાહીની માંગ કરી. યુવરાજસિંહે મીડિયાને પણ પુરાવા આપ્યા. આરોગ્ય વિભાગની ભરતીને લઈ મોટી જાહેરાત. તબીબ અધિકારી વર્ગ 2 ની 1506 જગ્યા ભરાશે. જનરલ સર્જન તજજ્ઞની 200 જગ્યા પર ભરતી. ફિઝિશિયન તજજ્ઞ 227 જગ્યા પર ભરતી. ગાયનોકોલોજીસ્ટ 273 જગ્યા પર ભરતી. જીપીએસસી દ્વારા ભરતીની જાહેરાત કરાઈ. અમૂલમાંથી છૂટા કરાયેલા કર્મચારીઓનો વિરોધ. છૂટા કરાયેલ કર્મચારીઓને 24 કલાકમાં પરત લેવા માંગ. ઠાસરાના 105 કર્મચારીઓને કરાયા હતા છૂટા. અમૂલના એમડી અમિત વ્યાસને આવેદનપત્ર સોંપાયું.
વડોદરાના તાપન પરમાર હત્યા કેસમાં વધુ બે આરોપીની ધરપકડ. સાબિર ઉર્ફે દૂધવાલા અમજદ પઠાણની ધરપકડ. અત્યાર સુધી એક મહિલા સહિત 10 લોકોની ધરપકડ. વડોદરામાં તપન પરમાર હત્યા કેસને લઈ કોંગ્રેસની પોલીસ કમિશનરને રજૂઆત. શહેરમાં કાયદો વ્યવસ્થા કથળી હોવાની રજૂઆત. વહેલામાં વહેલી તકે આરોપીઓને સજાની માંગ કરી. વડોદરા તપન હત્યા કેસના 3 આરોપીને આવતીકાલે સુધીના રિમાન્ડ. પોલીસે કોર્ટ પાસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા. કોર્ટે ગુરુવાર 2 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા. ડાંગના આહવામાં બીજેપીનો સ્નેહમિલન સમારોહ. વિધાનસભાના દંડક વિજય પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ. સાંસદ ધવલ પટેલ સહિત જિલ્લાના નેતાઓ, કાર્યકરો, હોદ્દેદારો ઉપસ્થિત. ચૈત્ર વસાવાને આદિવાસી વિરોધી ગણાવાયા. રાજ્ય સરકારની ચિંતન શિબિર સોમનાથમાં યોજાશે. આવતીકાલથી 3 દિવસ કાર્યક્રમ યોજાશે. સીએમ સહિત મંત્રીમંડળ, સચિવો 3 દિવસ કરશે રોકાણ. તમામ જિલ્લા કલેક્ટર, ડીડીઓ સહિતના અધિકારી કરશે રોકાણ. મંત્રીઓને શિબિરમાં જવા ટ્રેન નહીં પણ ફ્લાઇટ જોઈએ છે. અમદાવાદથી કેશોદ ફ્લાઇટમાં જશે મંત્રીઓ અને બાબુઓ. અમદાવાદથી કેશોદ ફ્લાઇટમાં જશે મંત્રીઓ. સોમનાથમાં સ્થાનિક તંત્ર સફાળે જાગ્યું. ચિંતન શિબિરને લઈ યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન હાથ ધરાયું. અદ્યતન મશીનરીઓ સાથે 225 સફાઈ કર્મચારીઓ કામે લાગ્યા. રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં 100 કરોડની મગફળીની ખરીદી. 4,587 ખેડૂતો પાસેથી 14,617 મેટ્રિક ટનની ખરીદી. ટેકાના ભાવે ખરીદી માટે 3.72 લાખ ખેડૂતોની નોંધણી. જસદણમાં ટેકાના ભાવે ખરીદી શરૂ ન થતા કોંગ્રેસના ધરણા. જસદણ કચેરી સામે કોંગ્રેસનો વિરોધ. ખેડૂતો ટેકાના ભાવે ખરીદીની જોઈ રહ્યા છે રાહ. સિહોરની ખાનગી શાળાની દાદાગીરી સામે આવી. શાળામાં મેન્યુ પ્રમાણે જ નાસ્તો લાવવા બાળકોને દબાણ. સ્કૂલનો વોટ્સએપ મેસેજ વાયરલ થતા ડિલીટ કરાયો. ખેડા જિલ્લા પંચાયતે યોજેલ શિક્ષકોની બદલી કેમ્પમાં હોબાળો. 4 ગણા શિક્ષકોને બોલાવાતા મામલો ગરમાયો. 537 જગ્યા માટે 1907 શિક્ષકોને બોલાવાયા. 537ને બદલે 267 જગ્યા પર જ ભરતી કરવાની વાતની હોબાળો. વલસાડમાં બીઆરસી ભવન ખાતે શિક્ષકોનો હોબાળો. જિલ્લા બહારના શિક્ષકોને સમાવવા મુદ્દે હોબાળો. 1,000થી વધુ શિક્ષકોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. પાટણ હારી ચાણસમાં પાલિકાનું દિવાળિયું. પાટણ પાલિકાનું પાણી અને લાઇટનું બિલ 238.24 લાખ બાકી. હારી જ પાલિકાનું પાણી લાઇટનું 536 લાખથી વધુ બાકી બિલ. ચાણસમાં પાલિકાનું પણ 321 લાખ જેટલું બિલ બાકી. બોટાદ તાલુકા સેવા સદન ખાતે અરજદારોની કતારો લાગી. આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે અરજદારોની લાઈનો લાગી. કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અરજદારોને હાલાકી. વડોદરામાં બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત. શહેરના ફતેપુરા, મંગલેશ્વર, ઝાંપા પાસે દબાણ હટાવાયા. ગેરકાયદે ચાલતા લારી ગલ્લા અને દુકાનોને હટાવાયા. સુરતમાં ડમ્પર ચાલકે બાળકને અડફેટે લેવાની ઘટના બાદ ટ્રાફિક પોલીસ જાગી. ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કર્યા. પોલીસ જવાનોએ જ નો પાર્કિંગમાં પાર્ક કર્યા હતા વાહનો. સુરેન્દ્રનગરમાં સસ્તા અનાજની દુકાનો પર બાયોમેટ્રિક ફરજિયાત મુદ્દે વિરોધ. સસ્તા અનાજના દુકાનદારો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા. સુરતના લિંબાયતમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું. મારુતિનગરથી મદીના મસ્જિદ સુધીના દબાણો હટાવાયા. રોડ પર કરાયેલા દબાણો બુલડોઝર ફરી વળ્યું. અરવલ્લીમાં વેપારી પર કરાયેલા હુમલાને લઈ વેપારીઓમાં રોષ. માલપુરમાં વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યો. હુમલાખોરો સામે કાર્યવાહી કરવાની વેપારીઓની માંગ. સોમનાથ ખાતે કોળી સમાજના આંદોલનનો અંત. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં આંદોલનનો ઉકેલ આવ્યો.
વિવાદિત સ્થળ પર હાલ પૂરતું કોઈ ડિમોલિશન નહીં થાય. ભાવનગરમાં માનવ ગરિમા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ. સિંહોરના ગઢુલા ગામના લાભાર્થીઓએ આક્ષેપ કર્યા. 5,000 ની ટૂલકીટનું 12,000 નું બિલ પકડાતા હોવાનો આક્ષેપ.